હા ઢૂટા રહે થાય ભાઈ જોવાઈ જશે ભગવાન ને બધું છોડી દીધું ભાઈ બરાબર ભગવાન બધું સાચી રહેશે આપણે સેન્ડવિચ નો કઈ એક્સપિરિયન્સ હતો કે તમને શોખ હતો ના 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 કશું નહીં અરે યુટ્યુબ પર જોઈ જોઈને બધું ઘરે પહેલા ટ્રાય કર્યું ઓકે 5 6 થી 7 કર્યું ટ્રાય પછી હેલો ફ્રેન્ડ્સ હું છું દીપક ગજર મારી ચેનલ ધ ફૂડી સિરીઝ માં તમારું દિલથી સ્વાગત છે આજે આપ નવા જ પ્રકારની આપણે એક ઇન્ટ્રોડ્યુસ ટ્રાયલ લઈએ છીએ અને એક જોરદાર આપણે કહેવાય ને કે સુરતની અંદર અડાજણ એરિયામાં સ્ટાર બજારની એકદમ પાછળ બહુ જોરદાર સેન્ડવિચ બનાવે છે અને જે ભાઈ સેન્ડવિચની જેની મહેનત છે એને જે સ્ટ્રગલ કરી અને જે શરૂઆત કરી ને એની સ્ટોરી બહુ જોરદાર છે તો આપણે એ મેઇન શૂટ કરવાના છીએ અને બહુ નજીકથી જ મેં ખાલી એક ટ્રાયલ લીધી છે એટલે હેલ્મેટને એવું નથી પહેર્યું બુલેટમાં તો મિત્રો ચાલો આપણે જોઈએ કેવી રીતે સેન્ડવિચ બનાવે છે અમને એમની પાસેથી જ તેની સ્ટોરી સાંભળી આપણે નમસ્કાર મેહુલભાઈ કેમ છો બસ મજામાં ફાઇન મેહુલભાઈ તમારી જે સેન્ડવિચ છે ને અમારા જે પક્કા ફૂડી મારો ફ્રેન્ડ છે મેહુલ એમને બહુ વખાણ કરેલા છે બરાબર અને તમે અહીંયા જે શરૂઆત કરીને મેઇન તો અમને જે ઇન્ટરેસ્ટ છે ને તમે જે સ્ટ્રગલ કરીને એ કેવી રીતે શરૂઆત કરીને એ અમારે મેઇન તો પહેલાં જાણવું છે સ્ટ્રગલમાં કેવું રહ્યું ભાઈ કે પહેલાં બિઝનેસ હતો મારો ઓકે એ થોડુંક કોવિડમાં શું પ્રોબ્લેમ થાય વાઇન્ડઅપ થયું ઓકે હવે અત્યારે હાલત એવી થઈ કે ટોટલી માઇનસમાં છું હવે શું કરીએ હવે પછી વિચાર કે ફાસ્ટફૂડનો બિઝનેસ એવો છે ને કોઈ દિવસ નીચો આવે ને આપણે સેન્ડવિચ બનાવતા બનાવતા સાથે આ ફાસ્ટ બિઝનેસ આપણે કેવો છે કોઈ દિવસ ડાઉન થશે નહીં કે સુરતમાં સુરતમાં શું છે લોકો ખાવા માટે તો આવવાના જ છે હા ખાવાના જ છે એટલે જ વિચાર્યું હવે ટ્રાય કરીએ જો સેન્ડવિચ મેં ટ્રાય કર્યું ઓકે પહેલાં શું હતું હું ઘરેથી વેસ્ટ સેન્ડવિચ બનાવીને લાવતો હતો કેટલી કેટલી લાવતા સ્ટાર્ટિંગમાં સ્ટાર્ટિંગમાં તમે નવ સેન્ડવિચ શરૂઆત નવ દસ સેન્ડવિચ બનાવી અને કેમ બાઈક માં માસ વેચતા એવું મેં સાંભળ્યું અમારી મોબાઈલ છે તમે આજ વ્હીકલમાં અને પણ રેડીમેડ બનાવીને લાવતો હતો ઓકે પછી એમ જેમ કસ્ટમર આવતા ગયા વધતા ગયા લોકો શું ઓર્ડર મેં લાઈવ કરો ઓકે આપણે પૂરે સૌ કામ કર્યું છે બાબુ હાથ ઢૂટતા રહે થાય ભાઈ જોવાઈ જશે ભગવાન બધું બધું છોડી દીધું ભાઈ બરાબર ભગવાન બધું સાચી રહેશે સેન્ડવિચ નો કઈ એક્સપિરિયન્સ હતો કે તમને ના 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 કશું નહીં અરે યુટ્યુબ પર જોઈ જોઈને બધું ઘરે પહેલા ટ્રાય કર્યું ઓકે 5 6 થી 7 કર્યું ટ્રાય તો પછી આ જે છે ને આ લસણ ની ચટણી આવશે ઓકે પછી આ કોથમીર ફૂડની ચટણી આવશે અને બટર આવશે હા હા બરાબર આ કયું છે અમૂલ છે ના ના આપણે ડેરી નું હોય છે ડેરી નું છે હા બરાબર ઓકે તો અત્યારે કેટલી સ્ટાર્ટિંગમાં તો 9 10 થી સ્ટાર્ટ કર્યું તો ને અત્યારે હવે કેટલી રોજની પ્લેટ જતી હશે અત્યારે કેવું હોય છે કે કસ્ટમર પર આધાર હોય છે કોઈ વાર 60 થાય છે કોઈ વાર 70 થાય એટલે ફિક્સ ન હોય નહીં પણ તમે જે કેટલા ટાઈમ થી આ તમારો ટાઈમ પીરિયડ કેટલો હશે સ્ટાર્ટ કર્યું થી અત્યાર સુધીનો સમજો 4 મહિના જેવું થયું મને 4 મહિના થયા છે એટલે બાઇક પર 3 મહિના થયા આ કાર પર મને જો 20 દિવસ થયા છે બરાબર છે નહીં જોરદાર યાર આટલી બધી કહેવાય ને કે આ રોડ ઉપર ઊભા રહીને જે કામ કરવું ને બહુ મહેનતનું છે અને ખરેખર અઘરું કામ છે અમને એકવાર બતાવજો ને તમે જે બધું આખું ડેકોરેટ કરેલું છે ને અમને એકવાર ઓપન કરીને બતાવજો ને મેહુલભાઈ ટામેટાઓ છે ઓકે કાંદા છે ચીબરા આવશે અને બટાકા આવશે અને ફ્રેશ ફ્રેશ કટિંગ કરતા જાવ જેમ જેમ જરૂરિયાત પડે જેમ જેમ જોડે તેમ બરાબર પકડું જાઉં છું કેટલી એક પ્લેટનો કેટલો ભાવ છે આપણો વેજ ચીઝ ટોસ આવશે ને 60 રૂપિયા છે ઓકે પછી વેજ સેન્ડવિચના 30 રૂપિયા છે વેજ ટોસના 40 રૂપિયા છે બરાબર કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી અહીંયા ઊભા રહેશો સાંજે 5 થી 11 એટલે તમે સવારે સુધીમાં બધું વાઇન્ડ અપ થઈ જાય 11 સુધી હું છું અહીંયા 11 વાગ્યાથી અહીંયા આવી જાવ છો ના સાંજે 5 થી રાતે સવારે સુધી ઓકે રાતે 11 વાગે વાઇન્ડ અપ તમે ટાઈમ પીરિયડ છે તો સવારમાં એક્ટિવિટી કઈ ખરી તમારી મેહુલભાઈ નહીં સવારે શું આજે બધું પ્રિપેરેશન કરવાનું હોય એમાં ટાઈમ બહુ સમય નીકળી જાય બધો બરાબર છે મેહુલભાઈ અહીંયા પાર્ટી ઓર્ડર એવું તમે લ્યો છો કે હા લઉં છું ને અમને સમજો ને અત્યારે જે નવા ટાઈપ ગયા છે ને હા ઘણા ઓર્ડર આવ્યા બધા મારા તો તમારું એડ્રેસ તમે એકવાર વ્યવસ્થિત એનું અમને ગાઈડ કરો ને જો આમાં શું હોય તમે કેબલ બ્રિજ ઉતરો ને એટલે એટપીએસવાની બાજુ આવવાનું હા તો સ્ટાર બજાર છે અને અહીંયા કોમાનો શોરૂમ છે જસ્ટ કોમાનો શોરૂમ બહાર જ ઉભો રહું છું અચ્છા ફેમસ છે કોમાનો શોરૂમ પીસવાણી રોડ આપણે અડાજણ એરિયામાં અને સ્ટાર બજારની બેક સાઈડ અને કોમાનો સ્ટોરની બરોબર બાજુમાં હા તમારો કોન્ટેક્ટ નંબર આપજો અમને એટલે કઈ પાર્ટી ઓર્ડર માટે કોઈને કોન્ટેક્ટ કરવો હોય તો કરીએ કે મોબાઈલ નંબર બોલો ને તમારો મોર 90160999424 ઓકે આપકો ચીઝ અમૂલ નું હોય છે મારું ઓકે ક્યાં તો તમે જે એમ કહેવાય ને કે એકદમ બધું ચોખાઈ નું જે તમે તકેદારી રાખો છો ને બહુ જોરદાર છે અને
આ કયો મસાલો છે મેઉલભાઈ? આ મો સેન્ડવિચ મસાલો છે, હોમમેડ છે. અચ્છા, પછી આ ચાટ મસાલો છે જે હું રેડીમેડ લાવું છું, બહાર માર્કેટમાં મળતો હોય છે. ઓકે, આ મારી વાઈફ બનાવે છે. તમારી વાઈફ જ ઘરે બનાવે છે? 12 થી 10 જેવા મસાલાનું મિશ્રણ છે. બરાબર. મને મેં ખ્યાલ નહીં ડસ શું છે. મિત્રો, તમારી આજુબાજુમાં કોઈ સારું સ્ટ્રીટ ફૂડ મળતું હોય તો કોમેન્ટમાં લખજો, આપણે સાથે બધાએ ખાઈ પીને જલસા કરશું. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જો નવા તમે પહેલી વાર જોતા હોય તો, અને રેગ્યુલર હોય તો વિડીયોને લાઇક કરજો, કોમેન્ટ કરજો અને ગ્રુપમાં શેર કરજો અને વિડીયો જોતા રહેજો. આવું નવું નવું આપણે કાંક ને કાંક ખાઈ પીને જલસા કરશું યાર. તમને 4-5 મહિનામાં બહુ સારો રિસ્પોન્સ મળ્યો કેવાય ભાઈ, તમારી મહેનત કે ને કે લેખે લાગી એમ. તો સેન્ડવિચ સિવાય કઈ તમે બીજું એડ કરવાના પ્લાનમાં છો કે ખાલી અત્યારે પ્લાનિંગ છે? જો બે ત્રણ વેરાયટી પ્લસ કરવાનો છું. ઓકે, કઈ કઈ વસ્તુ? ચીલી ચીઝ સેન્ડવિચ છે, કચુંબર સેન્ડવિચ છે, વેજ માયોનીઝ સેન્ડવિચ છે. બરાબર. તો તમારું મેનુ છે ને અત્યારનું? આ અત્યારનું કરંટ મેનુ છે. બરાબર છે. અને ભાવ પણ એકદમ રીઝનેબલ છે કે એકદમ બહુ રીઝનેબલ છે તમારા. આપણે ઇંગ્લિશમાં પણ છે એમનું મેનુ. તમારે વધારે ટ્રાફિક હોય ત્યારે સ્ટવની જરૂર વધારે પડતી હશે એવું નહીં થાય? વેઇટિંગ થાય છે, ઘણું વેઇટિંગ થાય છે. થાય છે તો કસ્ટમર અકળાઈને જતા રહે એવું થાય? અમુક હોય છે જે જરારે જીને ખાવડો ઠૂબવાના છે તો. હા, જેને મતલબમાં જેને તમારો ટેસ્ટ ગમે છે તો રોકાવાના છે. રોકાવાના છે તો. બરાબર છે. કેટલી મિનિટ આપણે ગરમ કરવું પડશે? બે મિનિટ. હા, બ્રાઉન થાય એટલે તમને આપી દઉં. ઓકે ઓકે. પછી વધારે પણ એટલે મતલબ માં સાથે સાથે ચેક પણ કરતો આવે કરવું પડે છે. અને ટેસ્ટ ઉપર કરવા જેવું તમારો આવી જાય અંદર સેમીમાં. મિત્રો, આપણે જે અહીંયા જે આવ્યા ને, આપણા મિત્ર જે મેહુલ પક્કાફૂડી ચેનલ કરીને એમની છે મેહુલ, આપણે એને કહેવાય ને કે એને ખૂબ ખૂબ આમ થેન્ક યુ યાર, કારણ કે એના સપોર્ટથી અને એ આપણી સાથે જ છે હમણાં. તો આપણે ટેસ્ટ કરીએ તો આપણે એને સાથે બધા મળશું અને એમને જ ત્યાં અહીંયા આપણને ગાઈડ કરેલા કે આટલું સારું એવું સેન્ડવિચ મળે છે. તો આવા ઘણા બધા ફૂડનું એનું સજેશન છે. એમનો નેચર છે ને બહુ જોરદાર છે, એકદમ સપોર્ટેડ. એવું નહીં કે મને સપોર્ટ કરે. તમે ઇન કેસ એને કોમેન્ટમાં લખશો, એની પક્કાફૂડી કરીને ચેનલ છે, તો તમને પણ એટલો સપોર્ટ આપશે, કારણ કે એમનો નેચર જ એવો છે સપોર્ટિવ. જો આપણી સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે, જોરદાર લાગે છે ખરેખર. આમ કહેવાય ને કે આમ અને આગ એકદમ કેમ પેલું આપણે ઇલેક્ટ્રિકમાં થાય અને સ્ટવમાં થાય તો જો દેખાવમાં એ બહુ ફરક છે અને ટેસ્ટમાં એ જોરદાર અલગ આમ મજા આવી જાય. આપણો ટેસ્ટ તમને ડિફરન્ટ આવશે, ઇલેક્ટ્રિક કરતાં ટેસ્ટનો સારો હોય છે. હા, બરાબર, ટેસ્ટ સારો આવે છે આમ. આમાં ચટણી તમને અલગ આપું છું? હા, અલગ આપો આપણે ચટણી. તમે ચટણી સોસ ગ્રીન ચટણી આવશે, લસણની આવશે, કેચપ આવશે. ના, ટમેટો કેચપ હશે, સોસ નહીં આવે અમારો. ઓકે. ઉપર પણ ચીઝ આવે છે જોરદાર. ચાટ મસાલો છે ને ઉપર? નહીં, આ સેન્ડવિચ મસાલો. આમાં શું વધારે મીઠું હોય પછી વધારે ખારું થઈ જાય, મોટું બટર ખારું હોય, બટર ખારું હોય એટલે ચાટ મસાલો નહીં નાખવો. આ સેન્ડવિચ મસાલો ફાઇન લાગશે, બહુ મજા આવવાની છે. અચ્છા, મને આમાં થોડુંક એવું બટર નાખી દો ને એટલે ટેસ્ટ એમ કહેવાય ને કે આજે જોરદાર લાગશે. થેન્ક યુ મેહુલભાઈ. જો યાર છે ને આમ આમ જોવો તમે કેવું કોમ્બિનેશન જોરદાર લાગે છે. તમે અત્યારે જો ખાવામાં બધા મારા વ્યુઅર જેટલા સાથે હોત તો કેવી ખરેખર મજા આવે. એકલા જે ખાવું પડે ને, પણ વાંધો નહીં, મેહુલનો સપોર્ટ છે આપણી સાથે. તો મેહુલ, હા, આપણે ટેસ્ટ કરીએ યાર. વેરી ગુડ.
હલો બધા ફૂડીને નમસ્કાર. દીપકભાઈ સાથે ખાસ આપણે અહીંયા ટેસ્ટ કરવાના છીએ. દીપકભાઈ આ જગ્યા પર હું આગળ આવ્યો છું અને ખાસ તમને મારે ટેસ્ટ કરાવવાના હતા એના સેન્ડવિચ. આપણી સાથે મેહુલ છે, પક્કા ફૂડી કરીને એમની યુટ્યુબમાં ચેનલ છે, ફેસબુકમાં છે, ઇન્સ્ટાગ્રામમાં પણ છે. અને કહેવાય ને સુરતનો ભૂમિયો છે એકદમ. અમે બે સુરતના જ છીએ પણ મને ખબર હોય હું એમને સજેસ્ટ કરું. અમે ઘણી બધી સાથે ખાવા જઈએ, વિડીયો ઉતારીએ, એમનો નેચર બહુ સપોર્ટિવ છે. એમની ચેનલ પણ સબસ્ક્રાઇબ કરજો, ધ પક્કા ફૂડી કરીને મારી ચેનલ છે એ તમે સબસ્ક્રાઇબ કરજો. અને દીપકભાઈ તમે આ સેન્ડવિચ, આમ તો આ સેન્ડવિચ એવી છે ને ફ્રેન્ડ્સ કે તમે વગર ચટણી ખાઈ જશો. હા દીપકભાઈ તમે એક વખત ટ્રાય કરો. હું ટેસ્ટ કરું યાર. મેં આગળ આ વસ્તુ અહીંયા ટેસ્ટ કરીને ખરેખર એકદમ ગજબની છે. બનતી હતી ને આમ બની નામ જેવી આમ નીકળી ને પ્લેટમાં એટલે તરત મોઢામાં પાણી આવવા માંડ્યું કે આ હવે ઝડપથી બની જાય ને જલ્દી ખાઈ લેવી. આમ જો યાર સુરતવાળા છીએ એટલે ખાવા પીવાના તો બહુ શોખીન યાર. એટલે બનતું હોય ને ક્યાં જ મોઢામાં પાણી ભેગું થઈ ગયું હોય. જ્યારે મેં વિડીયો શૂટ કરેલો નો ફ્રેન્ડ અહીંયા, ત્યારે મેં ચટણી પણ નહોતી ટેસ્ટ કરી. એનું રીઝન શું ખબર છે તમને કે આ સેન્ડવિચ એવી છે ને તમારે ચટણીની જરૂર નહીં પડે. પણ આ વખતે ખાસ મેં દીપકભાઈને કીધું કે તમે એક વખત ચટણી લઈ લેજો, આપણે એ પણ જોઈ લઈએ કે ચટણી સાથે આનો ટેસ્ટ બદલાય છે કે નથી બદલાતો. એ મેળ બહુ જોરદાર છે ટેસ્ટ આનો. વગર ચટણી જામી જશો. મને ચટણી સાથે વધારે મજા આવે. પણ આમાં ખબર આ જે સેન્ડવિચ છે ને ચટણી ન હોય તો એ જોરદાર લાગે છે. પણ મને ચટણી કે કેચઅપ કે સાથે હોય તો વધારે થોડોક ટેસ્ટ લાગે. એમાં એવું છે દીપકભાઈ છે ને બટર અને એને ચટણી સાથે જોઈએ જ છે. આપણે ઘણા લોકો એવા હોય એને અમુક વસ્તુ સાથે જોતી જ હોય, એવું નથી કે એનો ઇન્ટેન્શન હોય છે, બટ એમની સાથે એક આદત હોય. હેપી ટુ ટેસ્ટ કર. હું પ્લેટ પકડું. તમે એક વાર ટેસ્ટ કરી લો. એ બહુ જોરદાર છે. હવે મેં તો અહીંયા ટેસ્ટ કર્યો છે પણ એ વખતે દીપકભાઈએ મારો વારો નહોતો આવવા દીધો, વાતમાં ઉલઝાવી દીધો હતો એટલે હું વધારે ટેસ્ટ નહોતો કરી શક્યો. પણ આજે હું ટેસ્ટ કરી લઉં છું અને ચટણી સાથે. લાસ્ટ ટાઈમ આપણે વસ્તુ મિસ કરેલી. આમ એકલા જ કોઈ પણ આપણે નાસ્તો કરતા હોય કોઈ ફૂડી સાથે કરીએ ને તો એની જે મજા આવે ને આ ટેસ્ટ હોય અને એનો જે એમ લાહવો કહે ને એક અલગ પ્રકારનો જ હોય. એટલે હું તમને ખાસ કરીને કહું છું તમે કોમેન્ટમાં લખો, તમારી આજુબાજુમાં કોઈ ફેમસ ફૂડ હોય તો આપણે સાથે નાસ્તો કરશું, રહેશું, મજા કરશું. દીપકભાઈ ચટણી યાર વધારે મજા આવે. ચટણી યાર મજા આવી ને કારણ કે મને પણ ચટણી જોઈએ સાથે. બટ સો ફ્રેન્ડ દીપકભાઈ આપણે અત્યારે સેન્ડવિચ બાજુ પર મૂકીને પહેલાં હું ટેસ્ટની વાત કરી દઉં તો એકદમ જોરદાર અને યુનિક છે. ખાસ વસ્તુ એ છે કે તમે વગર ચટણી આ સેન્ડવિચ ખાઈ શકો. અને સૌથી રસપ્રદ વાત છે એ છે કે આ ભાઈ અહીંયા નવ સેન્ડવિચથી શરૂઆત કરી હતી, ઘરેથી નવ સેન્ડવિચ બનાવીને લાવે ને પછી વેચે. અત્યારે એની સફર પણ બહુ જોરદાર થઈ ગઈ છે. સાંજે આવે છે અડાજણના એરિયામાં અને ડિટેલ ડિસ્ક્રિપ્શનમાં તમને સાહેબ આપી દેશે. અને ઓવરઓલ જબરજસ્ત મજા આવી ગઈ કા સન્ડે, બહુ બહુ મજા આવી ગઈ. અને આને તમે વેજ બાર્બેક્યુ પણ કહી શકો, સ્કૂટર પર. સુરતનું પહેલું વેજ બાર્બેક્યુ ઓન સ્કૂટર એવું પણ તમે કહી શકો. આ ભાઈ સ્કૂટર પર આવતા એના ઘરેથી બનાવીને હવે અત્યારે પોતાનો અહીંયા સ્ટોલ પણ સ્ટાર્ટ કર્યો છે. ક્વોલિટી એકદમ મસ્ત છે અને બહુ જોરદાર જોરદાર છે. અને મિત્રો મારી ચેનલ પહેલાં હું હિન્દીમાં બનાવતો, હવે ગુજરાતીમાં બનાવતો, તો કોમેન્ટમાં તમે લખજો કે તમારે વધારે તમને કેમાં ગમે છે અને શેમાં જોવા ઈચ્છો છો તમે. તો મેહુલ આપણે બહુ સારી કીધી તમે, એ પહેલાં હિન્દીમાં બનાવતા ગુજરાતીમાં બનાવતા, એમાં શું હોય અખતરા કરવા બહુ જરૂરી છે કે ઓડિયન્સને કઈ વસ્તુ કયા લેંગ્વેજમાં ગમે છે. તો હવે થોડા ગુજરાતીમાં પણ બનાવે છે, હિન્દીમાં પણ બનાવે છે. તો દીપકભાઈના વ્લોગ તમને જો હિન્દીમાં સારા લાગતા હોય તો નીચે હિન્દી કોમેન્ટ લખો, અને જો તમને ગુજરાતીમાં સારા લાગતા હોય તો નીચે ગુજરાતી એવું કોમેન્ટ કરો તો એ આવનારા વ્લોગ છે એ ટાઈપના બનાવે અને તમારો ઇન્ટરેસ્ટ પણ જળવાય રહે. જે આ ફૂડ છે એ તમને તમારી મનગમતી ભાષામાં સમજાવે તો તમને બહુ જ ગમશે. મજા આવે. મેહુલ તો તારી પ્લેટ હજી અધૂરી છે, મને ભૂખ લાગી જાય. તો મિત્રો આપણે મળીએ પછી નેક્સ્ટ વિડીયોમાં. અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો, કોમેન્ટ કરજો અને કંઈ ન કરો તો કંઈ નહીં જોતા રહેજો. અને આજુબાજુમાં જે ભાવે ખાતા રહેજો અને મજાથી રહેજો. ચાલો આવજો મિત્રો.